વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ગાંધીનગર દ્વારા વિનામૂલ્ય ભોજન સેવાનો આરંભ કરવામાં આવ્યો છે કોરોનાની મહામારીના કારણે જે પરિવારના થયા હોય હોય અને ભોજન બનાવી શકે તેવી પરિસ્થિતિમાં ન તેવા પરિવારોને ટિફિન પહોંચાડવાની સેવા બજરંગ દળના યુવાનો દ્વારા કરવામાં આવી રહી છે ગાંધીનગર સેક્ટર એક થી ત્રીસ પેથાપુર વાવોલ કુડાસણ જેવા વિસ્તારોમાં આ યુવાનો ભોજન આપવા જાય છે રાધે રાતે પરિવાર દ્વારા કોરોનાગ્રસ્ત પરિવારો માટે ભોજન બનાવવામાં આવે છે તો બજરંગ દળના યુવાનો દ્વારા ઘરે ઘરે ટિફિન પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ રહી છે પ્રવર્તમાન સમયમાં કોરોનાએ વિકરાળ રૂપ ધારણ કર્યું છે જ્યારે વ્યક્તિ કોરોનાના કારણે પ્રભાવિત છે તેવા સમયે ગાંધીનગર શહેરના રાધે રાધે પરિવાર ગ્રુપ બજરંગ દળ તેમજ વિવિધ સંસ્થાઓના યુવાનો દ્વારા ખૂબ જ ઉત્તમ સેવા પૂરી પાડવામાં આવી રહી છે કોરોના પીડિત પરિવારોના ઘરે નિઃશુલ્ક ટિફિન પહોંચાડવા માટે નાઇન ડબલ ટુ સેવન સિક્સ ટ્રિપલ ઝીરો ડબલ ઝીરો નાઇન થ્રી ડબલ સિક્સ વન નાઇન ઝીરો ફોર અથવા એટ ફોર ઝીરો વન એટ થ્રી ઝીરો ટુ ફાઇવ ટુ પર સમયસર જોઈતા ટિફિન માટે વોટ્સએપ મેસેજ કરવાનો રહેશે તેમ ગાંધીનગર જિલ્લા બજરંગ દળના પ્રમુખ શક્તિસિંહ માહિતી આપી હતી જય શ્રી રામ મારું નામ શક્તિસિંહ ઘનશ્યામસિંહ ઝાલા ગાંધીનગર જિલ્લા બજરંગ દળ પ્રમુખ ગાંધીનગર જિલ્લા બજરંગ દળ દ્વારા ગાંધીનગર સેક્ટરોમાં વાવોલ કોલવડા સરગાસન પીથાપુરને દરેક કોરો ક્વોરન્ટાઇન થયેલા જે પરિવારમાં દરેકને કોરોના હોય એ લોકોને ત્યાં જઈને ટિફિન આપવાની વ્યવસ્થા કરેલી છે બજરંગ કાર્યકર્તાઓ એમાં ઘણા જોડાયા છે અને લગભગ દોઢસોથી બસો પરિવારને અમે ટિફિન આપીએ છીએ અમારી નમ્ર વિનંતી છે કે એ પોતાના ઘરે રહે અને કોરોનાથી દરવાની જરૂર નથી સાવચેતી રાખવાની જરૂર છે અને દરેકને અમારી નમ્ર વિનંતી છે જય શ્રીરામ સેવા કરનારને દિવસ રાત નડતા જ નથી તેમને તો બસ સેવા જ કરવી હોય છે બનાવની વિગત એવી છે કે તસવીરે ગાંધીનગરના કશ્યપની મામત મંગળવારે રાત્રિના લગભગ સાડા નવ વાગે પોતાના ઘરના પેસેજમાં આટા મારી રહ્યા હતા ત્યારે અચાનક તેમની નજર એક નાનકડા સાપ પર પડી તુરંત જ લાઇટ ચાલુ કરતા સાપ કુંડાની પાછળ છુપાઈ ગયો એક ફૂટ લાંબો આ સાપ કેટલો ખતરનાક છે અને તેને કઈ રીતે રેસ્ક્યુ કરી શકાય તે માટે નગરના જાણીતા સ્નેક કેચર પ્રદીપ સોલંકીનો સંપર્ક કરતા તેમણે ટેલિફોનિક જાણકારી આપી હતી સાથે થોડી સાવચેતી રાખવાની પણ અપીલ કરી હતી અને સાપ પકડવા આવવાની તૈયારી પણ બતાવી હતી પરંતુ રાધે રાધે પરિવારના બે સ્નેક કેચર યુવાઓ જયેશ અને વિકાસને જાણ થતા ફક્ત પંદર જ મિનિટમાં આવી પહોંચ્યા હતા આ સાપને પકડી સુરક્ષિત જગ્યાએ માનવ વસ્તીથી દૂર છોડી મૂકવામાં આવ્યો હતો આ બંને યુવાનોએ જણાવ્યા મુજબ આ સાપ સેન્ડબોવા પ્રજાતિનો બિનઝેરી સાપ હતો જે શહેરમાં ઘણી જગ્યાએ જોવા મળે છે આ ત્રણેય સ્નેક કેચરે રતના સમયમાં પોતે સેવા કરવા તત્પરતા દાખવી તે માટે તસવીરે ગાંધીનગર દ્વારા આ સેવાભાવી વ્યક્તિઓનો આભાર માનવામાં આવ્યો હતો ઓકે મારું નામ વિકાસ રાજગોર છે અને અમારા મિત્ર છે જયેશ કોટવાલ આજે અમને સાંજે સેક્ટર છ માંથી કોલ આવ્યો કે એક સાપ આવ્યો છે ઘરે તો અમે તરત જ અમારું કામ મૂકીને પહેલા જ ઘટના સ્થળે ત્યાં પહોંચી ગયા સરના ત્યાં અને અમને જોયું તો એક નાનકડો સાપ જ હતો એનું બચું હતું જોવા જઈએ તો લોકો સાપને જોઈને તરત જ એને મારી નાખતા હોય છે બટ એ સાપ એ અબોલ જીવ હોય છે જે કોઈને કરડતો નથી જ્યાં સુધી આપણે એને હેરાન ના કરીએ બટ બધાને ખબર નથી હોતી અને અત્યારે એવું થાય છે કે કુદરતી સૌંદર્યની જે કડી ચાલી રહી છે એ અમુક બધા જીવોને એકબીજા ઉપર નિર્ભય હોય છે બરાબર તો અમે તુરંત જ ત્યાં પહોંચ્યા અને સાપને રેસ્ક્યુ કર્યો આપણે એક નમ્ર વિનંતી છે કે આપણા ઘરની આજુબાજુમાં જ્યારે પણ આવી રીતે કોઈ સાપ કે અબૂલ જીવ દેખાય બરાબર તો એને તમે મારશો નહીં પરંતુ એને નવું જીવનદાન આપો તમે એને બચાવી ના શકો તો કંઈ નહીં બટ તમારી આજુબાજુમાં કોઈ પણ મિત્ર હોય એનો સંપર્ક કરીને કોઈ સાપ પકડવાવાળા વ્યક્તિ હોય એમનો સંપર્ક કરો અને એમને બોલાવીને એક નવું જીવનદાન આપો આપ સર્વને એક નમ્ર વિનંતી છે રાજે રાજે દિવસે ને દિવસે પૂરજોશ પ્રમાણમાં વધી રહેલા કોરોનાના કહેરમાં જાહેર જનતાના સ્વાસ્થ્યની ચિંતા કરીને જનતાની રોગપ્રતિકારક શક્તિ વધે અને આ કોરોનાની મહામારીમાં પણ લોકો નિરોગી અને સ્વાસ્થ્ય રહી કોરોના મહામારીનો સામનો કરી શકે તે હેતુથી વેસ્ટર્ન એગ્રીસીઝ લિમિટેડ ગાંધીનગરના સહયોગથી દિવાંશી એજ્યુકેશન ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા આયુર્વેદિક ઉકાળાનું ફ્રી વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્રી વિતરણ કેમ્પ પંચદેવ મંદિર સેક્ટર બાવીસ ખાતે કરવામાં આવ્યું હતું